તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રોગચાળાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. ડેન્ગ્યુના કેસ નોંધાવા પામ્યા છે. તો મચ્છરજન્ય રોગચાળાનો વાવર જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે. ડેન્ગ્યુના સીઝનના કુલ 121 કેસ છે તે નોંધાવા પામ્યા છે. તો ચાલુ મહિને 7 કેસ નોંધાયા છે. તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જે પ્રમાણે મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે ત્યારે આરોગ્ય વિભાગ છે તેણે સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરી છે. ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો કચેરીઓમાં મચ્છરોના બ્રીડિંગ અંગે હાથ ધરાઈ છે તપાસ. ત્યારે આરોગ્ય વિભાગ છે તે સતર્ક થઈ ગયું છે. ત્યારે સ્પ્રે ફોગિંગ અને કહી શકાય કે ક્લોરિનેશનની કામગીરી જોવા મળી રહી છે. મચ્છરજન્ય રોગચાળાનો વાવર જે જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે, ત્યારે જે સરકારી કચેરીઓ છે ત્યાં દવા છંટકાવનો કહી શકાય કામગીરી હાલ જોવા મળી રહી છે. ત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમ કે જે પ્રમાણે કહી શકાય કે વરસાદની સિઝન છે ક્યાંક પૂરી થતાં જ મચ્છરજન્ય રોગ છે એ માથું ઉચકતા હોય છે ત્યારે વાવર જોવા મળી રહ્યું છે વડોદરા ખાતે. આરોગ્ય વિભાગ છે તેણે સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરી છે. મચ્છરોના બ્રીડિંગ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે સરકારી કચેરીઓ છે ત્યાં બ્રીડિંગ સંબંધે હાથ ધરવામાં આવી છે. સ્પ્રે ફોગી અને ક્લોરિનેશનની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે ડેન્ગ્યુના રોગમાં જે અનેક લોકો સંપડાયા છે, રોગચાળાના કેસ નોંધાવા પામ્યા છે અને તેને પગલે હવે આરોગ્ય વિભાગ છે સતર્ક થઈ ગયું છે. આ સંદર્ભે જોડાઈ ગયા છે વડોદરાથી અમારા સંવાદદાતા કૃણાલ શર્મા. જી કૃણાલ, જણાવશો જે પ્રમાણે રોગચાળાનો વાવર જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે, આરોગ્ય વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? વડોદરાનો પાણીગેટ વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલા દિવસથી 15 જેટલા લોકોને સ્વાઇન ફ્લુ થઈ હોવાની ફરિયાદો છે. વડોદરાના હોસ્પિટલો દર્દીઓથી ફૂલ જોવા મળી રહી છે. સાથે સાથે 141 કેસો અત્યાર સુધી સ્વાઇન ફ્લુના નોંધાયા છે પાછલા મહિનાઓમાં, જ્યારે હવે આ જ મહિનામાં 7 કેસ નવા નોંધાવવામાં આવ્યા છે. કેટલાક સરકારી અધિકારીઓ પણ આમાં સપડાયા છે અને સરકારી ઓફિસોમાં જે મચ્છરનું બ્રીડિંગ કહેવાય તે પણ મળી આવ્યું છે જિલ્લા અમુક જગ્યાએ. જેને ધ્યાનમાં રાખીને જે વડોદરાની સરકારી કચેરીઓ છે તેમાં આજે જે BSNL જે સરકારી કચેરી કહેવાય, ત્યાં જે કુલરમાં પાણી ભરાતા હોય અને જે સંકુલની આસપાસ જે કચરો જમા થતો હોય, પાણી જમા થતું હોય, ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં બ્રીડિંગ પોઈન્ટ જણાયા છે ત્યાં ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને ત્યાં અન્ય દવાનો છંટકાવ કરીને સાવચેતીને પગલાં લેવામાં આવી રહ્યા છે. જી, તો જે પ્રમાણે આરોગ્ય વિભાગ છે સતર્ક બની ગયું છે, ડેન્ગ્યુના કેસ પણ નોંધાવા પામ્યા છે, સ્વાઇન ફ્લુ પણ આપે જણાવ્યું જે પ્રમાણે માથું ઉચક્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ બીજી કઈ કાર્યવાહી પણ આ સંદર્ભે હાથ ધરવાના છે? સંપર્ક કપાઈ ગયો લાગે છે. જે પ્રમાણે કૃણાલ શર્મા અમારા સંવાદદાતા વડોદરા ખાતેથી જોડાયા હતા, તેમનું કહેવું છે કે જે પ્રમાણે સરકારી કચેરીઓ છે ત્યાં હાલ તો તપાસ ચાલી રહી છે, ફોગિંગ અને ક્લોરિનેશન જેવી કામગીરી છે હાલ તો હાથ ધરવામાં આવી રહી છે.